नमस्कार, स्वागत छे આપનું। હું છું સમીર। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ જીએસ એસએસબીના ચેરમેન અસિત બોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી, ત્યારે આ પેપર કાંડના બે મહિના બાદ અસિત બોરાએ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધું। આ સાથે જ આઈકે જાડેજા અને બળવંતસિંહનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું। અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021 રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો પર્દાફાશ થયો હતો અને ત્યારબાદ અસિત બોરાની હકાલપટ્ટીની માંગ ઉઠી હતી। રાજ્યભરમાં આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના કાર્યકરો અને યુવાઓ આ મામલે વિરોધ પ્રદર્શન કરતા રહ્યા। બીજી તરફ સરકાર અસિત બોરાને છાવરી રહી હોવાના આક્ષેપ ઉઠ્યા હતા, તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત બોરાના કાર્યકાળમાં 2 વખત પેપર ફૂટવાની ઘટના બની ચૂકી હતી, જેમાં તાજેતરમાં જ 12 ડિસેમ્બર 2021 રોજ યોજાયેલી હેડક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું। આ પહેલાં 2019માં પણ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું। આ બંને વખતે અસિત બોરા જ જીએસ એસએસબીના ચેરમેન હતા। તો રાજ્યમાં બોર્ડ નિગમમાંથી 5 લોકો પાસેથી રાજીનામા લેવામાં આવ્યા। અસિત બોરા કે જેઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હતા, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તેઓ અધ્યક્ષ હતા જ, આ ઉપરાંત આઈકે જાડેજા અધ્યક્ષ 50 મુદ્દા અમલીકરણ યોજનાના અને બળવંતસિંહ રાજપૂત કે જેઓ જીઆઈડીસીના અધ્યક્ષ હતા, મોળુભાઈ બેરા કે જેઓ રૂરલ હાઉસિંગ બોર્ડના ચેરમેન હતા અને આ ઉપરાંત હંસરાજ ગજીરા કે જેઓ બિન અનામત વર્ગના ચેરમેન હતા। અસિત બોરાના રાજીનામા પર યુવરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી, જો કે મીડિયાએ જ્યારે અસિત બોરાને પૂછ્યું કે તમારે હકાલપટ્ટી કરવામાં આવી, તમને સ્વૈચ્છિક રીતે તમે રાજીનામું આપ્યું છે કે પછી તમે તમારી પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું, તો આ સમગ્ર સવાલોની વચ્ચે અસિત બોરા સતત મૌન ધારણ કર્યું હતું। અગાઉ પણ જ્યારે તેઓ સીએમને મળવા માટે ગયા હતા તે વખતે પણ તમને આ પ્રકારના જ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા કે તમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કયા કારણોસર મળવા ગયા હતા, તે વખતે તેમણે કહ્યું હતું કે આ શુભેચ્છા મુલાકાત હતી, દિવાળીનો સમય પણ નહોતો, છતાં પણ તેમણે કહ્યું હતું કે આ શુભેચ્છા મુલાકાત હતી। તો આજે બીજી વખત તેઓ ગયા હતા અને 4 વાગે આજે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે જઈને તેમણે રાજીનામું આપ્યું હતું। તો અસિત બોરાની સામે જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો હતો કે તેઓ રાજીનામું ધરી દે, અનેક યુવા સંગઠનો દ્વારા, યુવાઓ દ્વારા, પરીક્ષાર્થી ઉમેદવારો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે તેમની સામે કાર્યવાહી કરવામાં આવે, તેમના કાર્યકાળની અંદર 2 વખત પેપર ફૂટ્યા છે, આમ છતાં પણ તેઓ શા માટે આ પદ પર આરૂઢ છે, આમ છતાં પણ તે વખતે તેમણે રાજીનામું નહોતું ધર્યું અને હવે તેમણે રાજીનામું આપ્યું, તો યુવરાજસિંહની પ્રતિક્રિયા જાણીએ કે ગૌણ સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ અંગે તેઓ શું બોલ્યા। હવે પછી કોઈ પણ વ્યક્તિની જ્યારે નિમણૂક કરવામાં આવે ત્યારે એ પોલિટિશિયન ન હોય અને એક અધિકારી હોવો જોઈએ, એક અધિકારીની નિમણૂક એ પદ ઉપર થવી જોઈએ જે વિદ્યાર્થીની વેદનાને સમજી શકે। આસિત વોરા સાહેબ એ ખરેખર જો આમાં કસૂરવાર ઠરે છે તો એના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી સાથે સજા પણ થવી જોઈએ। રાજકોટ પોલીસની માઠી બેઠી છે, 12 સાંજે ત્યાં તીર તૂટી તેવો ઘાટ સર્જાયો, પોલીસ કમિશનર પર કથિત આરોપ બાદ 2 PSI પર ગંભીર આરોપ લાગ્યા। રાજકોટમાં જાણે કે કટકીમાં પોલીસ ભટકી ગઈ હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે। પહેલા પોલીસ કમિશનર પર કમિશન લેવાનો આરોપ લાગ્યો, બાદમાં PSI સાખરા પર રૂપિયા લેવાનો આરોપ લાગ્યો અને હવે ક્રાઇમ બ્રાન્ચના PSI ઉપેન્દ્ર જોગરાણા પર 35 લાખ રૂપિયામાં પતાવટનો આક્ષેપ લાગ્યો છે। રાજકોટ પોલીસની માઠી બેઠી હોય તેવો ઘાટ સર્જાયો છે। પોલીસ અધિકારીઓ પર લાગેલા ગંભીર આરોપ મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે। કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના રાજીનામાની વાત કરી, તો કોંગ્રેસ વરિષ્ઠ નેતાઓએ ભાજપને આડે હાથ લઈ ગુજરાતમાં હપ્તારાજ ચાલતું હોવાનું જણાવ્યું। પોલીસ સ્ટેશનો
માં અને સરકારી મહત્વની જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીએ રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આટલા રૂપિયા રોજ તમારે અમારા માટે ઉઘરાવવાના, અમને આપવાના, કોંગ્રેસના ધારાસભ્યોને દબાવવાના, કોંગ્રેસના કાર્યકરોને ખેર નથી એવી ભાષામાં વાત કરવાની. ટાર્ગેટ આપ્યો છે દબાવવાનો, પૈસા ઉઘરાવવાનો. અને એટલે અમે કહેતા હતા તો કોંગ્રેસ આક્ષેપ કરે છે એમ કહેતા. આ પગલા જ નહીં લે હું માનું છું, પછી પગલા લેવાનું મારે શું લેવાવા જોઈએ? સસ્પેન્ડ કરી બતાવે, અને ફક્ત સસ્પેન્ડ કરી બતાવે નહીં, આ સરકાર એને પાછી નહીં લે ની બાંયધરી આપે. અને સમુકાના શિરપાવ એમ આ કમિશનરને પણ કદાચ થોડાક દિવસ બહુ દબાવ વધશે તો સસ્પેન્ડ કરશે. પણ મારી હારે માગણી એ પણ છે કે કોઈ દિવસ પાછા ના આવી શકે અને દાખલો બેસે બીજા આઈપીએસ આઈએએસમાં એ પ્રકારના પગલા. જો ખરેખર આ સરકાર, જો કે ખરેખર નથી જ, એટલે ખોટી અપેક્ષા નથી રાખતો. તમારા સમયની વાત કરો ઇન્દ્રનીલભાઈ, ત્યારે ગુજરાત જે ખરું ને લતીફના નામે ઓળખાતું હતું, આજે ગુજરાત જે ખરું રાજુ રિસાલદારના નામે ઓળખાતું હતું, ગુજરાતે વહાબના નામે ઓળખાતું હતું, ત્યારે તમારા પોલીસ અધિકારીઓ શું કરતા હતા? આજે ગુજરાતને શાંતિ ને સલામતી આપી છે તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે ઇન્દ્રનીલભાઈ. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે જે સલામતી ને શાંતિ આપી છે ને, એ જ આજે કહ્યા પછી કે એ ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા જાય છે અને એ ધારાસભ્યશ્રીને લઈને ગૃહ ખાતામાં જાય છે. પોલીસ કમિશનરની કટકીના કથિત આક્ષેપોને લઈ કોંગ્રેસને બગાસું ખાતા પતાસું મળી ગયું છે. ભાજપના ધારાસભ્ય ઉજાગર કરેલા કૌભાંડને લઈ હવે ભાજપ ખુદ બેકફૂટ પર આવી ગયું છે. ગોવિંદ પટેલને ગૃહ રાજ્યમંત્રીએ ગાંધીનગર બોલાવી બંધ બારણે બેઠક કરી તો કોંગ્રેસ આ મુદ્દે રાજકારણ રમવાની એક પણ તક છોડવા નથી માંગતી. જોકે આ મુદ્દે આગામી દિવસોમાં રણનીતિ વધુ તેજ બને તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત. ધંધુકામાં કિશન હત્યા કેસમાં સૌથી મોટા ખુલાસા થયા છે કે તપાસ એજન્સીઓના હાથે મહત્વની જાણકારી હાથ લાગી. મૌડાના યુબના મોબાઈલથી 26 લોકોની પ્રોફાઇલ મળી આવી, જેમાં તપાસ એજન્સીઓને 26 લોકોની પ્રોફાઇલ અંગે આશંકા છે. મૌડાના યુબ અને તેની ગેંગના નિશાને 26 લોકો હોઈ શકે છે. યતી નરસિંહાનંદ, વસીમ રિઝવી સહિત 26 લોકોની પ્રોફાઇલ મળી આવી છે. એક ખાનગી ન્યૂઝ ચેનલના એડિટરની પણ પ્રોફાઇલ મળી આવી અને મહત્વની કડી મળતા સુરક્ષા એજન્સીઓના અમદાવાદમાં ધામા છે. યુપી એટીએસ, તેલંગાણા પોલીસ, ગુપ્તચર એજન્સીની ટીમ અમદાવાદમાં આવી અને ગુજરાત એટીએસ અગાઉ કમરગણીની દિલ્હી સ્થિત ઓફિસે તપાસ કરી હતી અને ઓફિસમાં તપાસમાં ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ સીઝ કરાયા હતા. હાલમાં કમરગણી, TFI બંનેના બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે અને TFIનું બેંક એકાઉન્ટ 2021માં જ ખોલવામાં આવ્યું હતું. TFIના બેંક એકાઉન્ટમાં 11 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું અને મૌલવી કમરગણી પર ઉત્તરપ્રદેશમાં છેતરપિંડીના 2 કેસ પણ નોંધાયેલા. તો બીજી તરફ કિશન હત્યા કેસમાં તપાસ તો ધમધમાટ તેજ થઈ ગયો છે. મૌલાના કમરગણી 9 દિવસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો અને ગુસ્સીટોકના ગુનામાં કમરગણીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. ગુજરાત એટીએસે મૌલાના ગણીના રિમાન્ડની માંગ કરી હતી અને આરોપી અજીમ સમાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો. આ બંને આરોપીઓના આજે રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. અજીમ સમા નામના વ્યક્તિને ઓલરેડી પહેલાથી ધરપકડ કરેલી હતી અને અગાઉ 9 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. આજે ફરી રજૂ કરવામાં આવ્યો. એ લોકોને ઓલમોસ્ટ ઇન્વેસ્ટિગેશન અજીમ સમા પૂરતી સમાપ્ત થઈ ગઈ છે અને એમને કોઈ ફર્ધર ગ્રાઉન્ડ નહીં મળતા. હવે કોઈ રિમાન્ડની ડિમાન્ડ કરવામાં આવી નથી અને આજરોજ અજીમ સમાને જ્યુડિશિયલ કસ્ટડી સેન્ટ્રલ જેલ અમદાવાદ, એટલે કે સેન્ટ્રલ જેલના હવાલે કરી દેવામાં આવેલો છે. 1500 માણસોનું કમરગની સાહેબની કોઈ સંસ્થા જેણે લિસ્ટ બનાવ્યો આક્ષેપ છે, એની અમારે તપાસ કરવી જરૂરી છે કે એ લિસ્ટમાં શું છે. અને બીજા કમરગની ઉસ્માનીના 6-7 માણસોએ કે રાજીનામું આપ્યા છે અગાઉ પહેલાંથી એમની સંસ્થામાંથી, તો એ કેમ આપ્યા એની તપાસ કરવી છે. તો આ મુદ્દા અગાઉથી પહેલાં ડિસાઇડ થયેલા હતા. ઓલરેડી આ મુદ્દે પહેલાં એટીએસ તપાસ કરી ચૂકી છે. હવે જે વારંવાર રિપીટેડલી રિમાન્ડની એપ્લિકેશન આવે છે કે ભાઈ એવા ને એવા જ મુદ્દા ફરીથી રિપીટેડલી માંગે છે, એટલે અમારી મુખ્યત્વે દલીલ એવી હતી કે જે મુદ્દા અગાઉથી ડિસાઇડ થઈ ગયા ફરી એ મુદ્દા ઉપર રિમાન્ડ આપી શકે નહીં. તેમ છતાં નામદાર કોર્ટને ઉચિત જણાતા કે ભાઈ બહુ જ અત્યારે સિરિયસ સ્ટેજે છે ઇન્વેસ્ટિગેશન, તો હાલ 9 દિવસના રિમાન્ડ કમરગની ઉસ્માનીના મંજૂર કરવામાં આવ્યા છે. સુરતમાં વહેતી થયેલી ઓડિયો ક્લિપે રાજનીતિ તેજ કરી દીધી. ઓડિયો ક્લિપમાં ભાજપનો કાર્યકર આપના કોર્પોરેટરને ભાજપમાં આવવા આજીજી કરી રહ્યો છે. ગમે એટલા આવશે, ગમે એવી લાલચો આપશે, પણ આમ આદમી તૂટવાની નથી.
2022 વિધાનસભાની ચૂંટણી પહેલા કુદાકુદની રાજનીતિ તેજ થઈ ગઈ છે. સુરતમાં એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેમાં વોર્ડ નંબર 4ના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા સાથે ભાજપ યુવા મોરચાના કાર્યકર વાતચીત કરતા હોવાની ક્લિપ વાયરલ થઈ છે. ભાજપના કાર્યકર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને ભાજપમાં આવવા આજીજી કરી રહ્યા છે. ભાજપના ભાવેશ જાજડિયા સ્પષ્ટ રીતે જણાવે છે કે રાજનીતિમાં સૌ કોઈ પોતપોતાનું કરે છે તો તમે કેમ રહી જાઓ છો? સુરતમાં તો જો મને મારું મગજ કેમ ત્યાં સુધી કોંગ્રેસ ભાજપ બે પક્ષો હાલે મને નથી લાગતું કે જો પક્ષ ફાવે કોઈ દી અમે તમે સમજી લો કે અમારે કેશુદાદાએ જીપીપી પહેર્યું આ એક પેલું પહેર્યું બે એકે પક્ષ નો આવ્યો પછી શંકરસિંહ વાઘેલાએ પહેર્યું એકે પક્ષ આવ્યો ઘણી ગોળો પહેર્યા ઉડે પર કાંઈ ન આવ્યું ખાલી બે આવ્યું તો મને એવું લાગે કે તમારું થતું હોય તો આ બધા ગોળો કઈ પથ્થર કરી નાખ્યા એવું લાગે અમને તમારે જેમ કહેતા હતા ને અમે ના પડતા હતા પછી આમ જોકે આપના નેતાએ સ્પષ્ટ સંકેત આપ્યા કે કોઈ પણ નેતા ખરીદવા આવશે અમે ડગીશું નહીં. આવા લેભાગુ તત્વો ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના મળતિયા એમના વચેટિયાઓ ગમે એટલા આવશે ગમે એવી લાલચો આપશે પણ આમ આદમી તૂટવાની નથી. શું સુરતમાં આપની કામગીરીથી અન્ય પક્ષોમાં છુપો ડર ઉભો થયો? આ પ્રકારની ક્લિપથી રાજકારણ ગરમાઈ ગયું છે. જો કે ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. 2008 અમદાવાદ બ્લાસ્ટ કેસમાં આવતીકાલે ચુકાદો આવશે. શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં કોર્ટ ચુકાદો સંભળાવશે. કુલ 62 આરોપીમાંથી 3 આરોપીઓના મોત થઈ ચૂક્યા છે. બોમ્બ વિસ્ફોટ કેસમાં હાલ 15 આરોપીઓ ફરાર છે અને 14 વર્ષ બાદ કોર્ટ ચુકાદો આપશે. ચુકાદાને લઈને શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમ તૈનાત કરી દેવામાં આવી. ગુમતીપુર, શાહપુર, જુવાપુરા, દરિયાપુરમાં બંદોબસ્ત છે અને આ કેસમાં 1163 લોકોની જુબાની લેવામાં આવી છે. 1237 સાક્ષીઓને પડતા મૂકવામાં આવ્યા છે અને 6000 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે. 51 લાખ પેજની 521 ચાર્જશીટ રજૂ કરાઈ છે અને 9800 પેજની એક ચાર્જશીટ છે. 77 આરોપીઓ સામે 14 વર્ષ બાદ દલીલો પૂર્ણ થઈ. આપણું ગુજરાતમાં જોઈએ વધુ કેટલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. રહેણાંક વિસ્તારમાં ગેસ સિલિન્ડર ફાટ્યો, બે ઘાયલ થયા છે. સાબરકાંઠાના વડાલી વિસ્તારની આ ઘટના છે. વડાલી ફાયરની ટીમે સ્થિતિ કાબૂમાં લેતા જ દુર્ઘટના ટળી. આ ઘટના બાદ અન્ય બોટલોને સગેભાગી કરી દેવામાં આવી. તો રહેણાંક વિસ્તારમાં મોટી સંખ્યામાં ગેસની બોટલો જોવા મળી. અન્ય સિલિન્ડરમાં દુર્ઘટના ઘટતા ઘટતા રહી ગઈ. વડાલી મામલતદાર કચેરી સમગ્ર ઘટનાથી અજાણ છે. વાત કરીશું સુરતની કે જ્યાં આરોપીઓ બેફામ બન્યા. પૂણા વિસ્તારમાં તમંચા સાથે આવેલા લૂંટારૂએ પળવારમાં 30,000ની લૂંટ ચલાવી. સુરતના પૂણા ગામમાં તમંચાની અણીએ લૂંટ. મહારાષ્ટ્ર પાસિંગની બાઇક પર આવ્યા હતા ત્રણેય લૂંટારૂઓ. માત્ર 2 મિનિટમાં ચલાવી 30,000ની લૂંટ. સુરતના પૂણા ગામમાં આવેલી મોબાઈલ શોપમાં સાંજના સમયે દેશી તમંચા અને લોખંડની પાઇપ સાથે પ્રવેશ્યા 3 લૂંટારૂ. બંને દુકાન ચાલક દુકાનનું શટર બંધ કરી પૈસા ગણી રહ્યા હતા. તે સમયે જ બહારથી શટર ખોલી 3 આરોપીઓ દુકાનમાં પ્રવેશ્યા. દુકાન માલિક કંઈ સમજે તે પહેલા જ તેની સામે ધરી દીધો તમંચો. 3 પૈકી એકના હાથમાં સ્ટીલનો પાઇપ અને બીજા 2ના હાથમાં દેશી તમંચા હતા. દુકાનમાં હાજર રાહુલ અને તેના મિત્ર અજય પટેલ તરફ તમંચો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. જીતના પૈસા હે ઉતના સબ દે દો એમ કહીને ધમકાવ્યા. હાથમાં તમંચો જોઈ થરથર કાંપતા રાહુલે કેશ કાઉન્ટરમાંથી 30,000 કાઢીને આપી દીધા. આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા હતા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કલોલમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી અને બાદમાં થયેલ ફાયરિંગની તપાસ SOGને સોંપવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અત્યાર સુધી 2 આરોપીઓની ધરપકડ કરી. એજન્ટોએ 2 વ્યક્તિને અમેરિકા મોકલવાના 1,10,00,000 રૂપિયા માંગ્યા હતા, જેમાં અમેરિકા પહોંચ્યા બાદ રૂપિયા આપવાની શરતે આ ડીલ થઈ હતી. જો કે દિલ્હી પહોંચતા જ એજન્ટે પૈસા માગતા આ વ્યક્તિઓએ રૂપિયા આપવાની ના પાડી, જે બદલ એજન્ટે ફરિયાદીના ઘરમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું.
આરોપીના નામ દેવાંગ અને ઋત્વિક પરીક છે. ત્રણ આરોપીઓ 55 લાખ રૂપિયા લેવા માટે ફરિયાદીના ઘરે ગયા હતા. એજન્ટોની છેતરપિંડીનો ભોગ બનેલી વધુ એક વ્યક્તિ પણ સામે આવી. ધોરણ 1-9 નું શિક્ષણ ઓફલાઈન શરૂ કરવાના નિર્ણય સાથે આપ સહમત છો? અને આ જ મુદ્દે News18 ગુજરાતીએ લોકોનો મત જાણવા માટે ટ્વિટર એકાઉન્ટ પર આજે એક પોલ કર્યો, જેનું રિઝલ્ટ આવ્યું. તેના પરથી સ્પષ્ટ થાય છે કે 72.4% લોકો સરકારના આ નિર્ણય સાથે સહમત છે, જ્યારે 27.6% લોકો સરકારના આ નિર્ણય સાથે સહમત નથી. News18 ગુજરાતી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર દરરોજ આ જ પ્રકારના સવાલ તમને પૂછશે, જેના પર તમે તમારો અભિપ્રાય રજૂ કરી શકો છો, જેનું પરિણામ અમે રાત્રે 7 વાગે આપણું ગુજરાતમાં જાહેર કરીશું. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.